મુનિ સુરત સ્વામી દીક્ષા લીધા પછી ખબર પડે ઘોડાને હોમી દેવાના છે એક રાતમાં ભગવાન કેટલો વિહાર કર્યો ખબર ઓ શનિવાર વાળાઓને પૂછું છું શનિવાર આવે ને એટલે મુનિસુરતમાં આમ શું હોય હે ભીડ તમે આમ ભગવાનને વેચી માય ના મંગળવાર આવે એટલે એટલે આઠે આઠ સાતે સાત વાર મારે બોલવાના છે અત્યારે એક ભાઈ મારી પાસે આવ્યો આમ આ બે આંગળી બે હાથ શ્રીમંત લાગો શ્રીમંત છે અલગ અલગ બધા ડાયમંડ મને ક્યાં ડાયમંડ નથી આ બધા અલગ અલગ ગ્રહોના રત્ન છે મેં કેમ પણ આ બધા પહેરવા મને કે નવે નવ નડે છે તું બીજાને નડવાનું બંધ કરતો એ કે તને નડવાલ નથી મેં કીધું તો નવ હોય તો આ તે દસ પહેરી છે અંગુઠામાં બે અહીંયા બે અહીંયા બે મને કહે કે શનિ જરા ડબલ જોર થી નડે છે એટલે શનિ ની બે પહેરી છે મુનિ સુવ્રત નહીં તમારા માટે તો કઉ આ મની સુવ્રત તમે બનાવી દીધા છે શનિ સુવ્રત મની સુરત એ મની નહીં મુનિ સુવ્રત હતા મુનિ સુવ્રત એક રાત માં સાઈઠ યોજન ચાલીને એક ઘોડાને બચાવ્યો આ ભગવાન ની સંવેદના નમામી નેમી અત્યારે ગિરનારના પ્રેમી એમને પૂછું છું ભગવાન નેમીનાથની કરુણાની તમને ખબર છે સંવેદના સંવેદનાની રાજીમતીને પરણમાં નીકળ્યા શું જોયું પશુઓને જોયા પશુઓની ચીઝ પોકાર મારા નિમિત્તે આટલું બધું નહીં આ લગ્ન મારાથી નહીં થાય લીધો અને ભગવાન ગિરનાર ચાલ્યા ગયા આ નેમિનાથની સંવેદના છે પાર્શોનાથની ખબર છે ભગવાનની આ ભીતરમાં તો ચોવીસ તીર્થંકરમાં એક સરખી જ હોય ક્યારેક નિમિત્ત મળે ત્યારે આ સંવેદનાને બહાર આવવાનું મન થતું હોય છે તાપસ જયારે તપ તપતો તો ત્યારે ભગવાન ગયા કાષ્ઠની અંદર સૂતેલો સાપ સળગી રહેલા સાપને ભગવાને સેવક દ્વારા બહાર કઢાવ્યો નૌકાર સંભળાવ્યો મોકલી દીધો દેવલોકમાં આ ભગવાન પાર્શ્વનાથની સંવેદના અને મહાવીર માટે તો તારી કરુણા નો કોઈ મહાવીરની સંવેદના તો જુઓ ગર્ભમાં હતા ત્યારથી મહાવીરની સંવેદના પહેલી સંવેદના કોના માટે થઈ છે માં મારી માને પીડા થાય તો મારાથી સૌ ન થાય નહીં મારી માને પીડા ન થવી જોઈએ માટે મહાવીર ગર્ભમાં સ્થિર થઈ ગયા આ મહાવીરની પહેલી સંવેદના છે મોટા થયા મા બાપ દેવલોક ગયા અને નંદીવર્ધનને કે છે હું દીક્ષા લઉં મને રજા અને નંદીવર્ધને ચોધાર આંસુએ રડવાનું શરૂ કર્યું ભાઈ હજી હમણાં જ મા બાપ ગયા છે અને એના ઉપર તું પણ જવાની વાત કરે જ મારાથી સહન નહી થાય ડાજિયા પર ડામ મત અને ભગવાન મહાવીરની સંવેદના ઉછળી આવી કેટલા વર્ષ રહ્યા નંદીવર્ધન માટે બે વર્ષ બે વર્ષ ભગવાન પાછા રહ્યા મહાવીરની સંવેદના હતી દીક્ષા લીધા પછી ગોશાળા જેવો એમનો ગણાતો તો શિષ્ય એ જયારે ખાડામાં પડી ગયો હતો ને તમને ખબર નથી આ બધા પ્રસંગોની ખાડામાં પડી ગયો ભગવાન તો છદમસ્ત છે બોલવાનું છે ને ઈશારો કરવાનો નથી એ ખાડામાંથી બહાર ન નીકળ્યો ને ત્યાં સુધી ભગવાન એની પાસે ને પાસે ઉભા રહ્યા કોઈ કે એને બહાર કાઢ્યો ત્યારે ભગવાન આગળ વધ્યા આ મહાવીરની સંવેદના હતી અને જયારે રીક્ષાનું બીજું વરસ કનકખલ તાપસના આશ્રમમાં ગયા કોણ હતો કોણ ચંડ કૌશિક ડંખ માર્યો એ સહન કર્યું અને પછી આ પરમાત્માની કરુણા છુઓ એ પંદર દિવસના ઉપવાસ લઈને જયારે બિલની અંદર ચાલ્યો ગયો મોઢું નાખીને એને કોઈ પરેશાન ના કરે માટે હું અહીંયા ને અહીંયા ઉભો રહું મહાવીરે પંદર ઉપવાસ કરી ચંડ કૌશિકની ની સાથે સાથે ઉભા રહ્યા એ આઠમા દેવલોકમાં ગયો પછી મહાવીરે ત્યાંથી વિહાર કર્યો આ મહાવીરની સંવેદના હતી અને હજી એક છેલ્લી કહી દઉં એનો સંગમ છ મહિનાના ઉપસર્ગ કર્યા ભગવાનને ફાંસીએ ચડવો પડ્યો છે સંગમ કારણે ભગવાન સાત વખત ફાંસીએ ચડ્યા દોરડા તૂટ્યા ભગવાન નીચે પડ્યા અમતે ભગવાન બચ્યા એ જ સંગમ જયારે પાછો વળે ત્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગ શાસ્ત્રમાં લખે છે ક્રિતા પરાધે પીજને કૃપા મંથર તારયો ઈશત બાષ્પાળ દ્રયો ભદ્રમ શ્રી વીર નેત્ર ઓ પરમાત્મા તમારા નયનો નું પણ કલ્યાણ થાવ ઓલા સંગમે વીસ વીસ ઉપસર્ગે એક રાતમાં કર્યા છ છ મહિના હેરાન કર્યા ઉપવાસ થયા તો પણ એ જયારે વિદાય લે છે ને ત્યારે તમને એનું વિચારાનું શું થશે આ ગણતરીથી આંખમાંથી આસુઆ આ સંવેદનાના સ્વામી હતા પરમાત્મા તો બરાબર છે